नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे 11th साइंसनी अंदर जे एन्युअल एक्जाम आपेली छे, वार्षिक एक्जाम, तो एना माटे केमिस्ट्रीना पेपरनी अंदर ब्लू प्रिंट जे छे केवा प्रकारनी रहेशे, चेप्टर वाइज गुणभार साथे साथे केटला मार्कना केटला प्रकारना प्रश्नो पूछावाना छे एनी टोटलनी अंदर आपणे डिटेलनी अंदर चर्चा करशुं। तो एनी अंदर आपणे जोवानुं छे के इंटरनल एक्जामनी अंदर जोशुं तो केमिस्ट्री अंदर एनो प्रश्नपत्रनो परिरूप जे छे एनो स्वरूप केवुं छे, टोटल 80 मार्क्स हशे। ते वखते आपणो समय जे छे 3 कलाकनो रहेशे, तो एनी अंदर खास जोशुं तो 80 मार्कनो जे गुणभार जे छे आपणा नॉलेज उपर जे छे ए 8 मार्क्सनो पूछाशे, आपणी समजण जे छे ए 24 मार्क्स, आपणो आयोजन केवुं छे, उपयोजन केवुं छे एना 24 मार्क्स, અને ઉચ્ચ પ્રકારનો વૈચારિક કૌશલ્ય કેવા પ્રકારનું છે એના આધારિત આપણે 11 માર્ક્સનું, અને અનુમાન જે છે એના આધારિત ટોટલ 13 માર્ક્સ। આ બધી ટકાવારીની દ્રષ્ટિએ જોશો તો 100%, અને આપણા 80 માર્ક્સ જેટલો થાય છે ગુણભાર। તો આવી રીતે આપણું પ્રશ્નપત્રનું સ્વરૂપ હોય છે એવું આપણે કહી શકાય છે। બીજું મારે તમને એ કહેવું છે કે આ પ્રશ્નપત્રની પ્રકારની અંદર આપણે જોશું તો હેતુલક્ષી પ્રશ્નો જે છે, એક ગુણના જે પ્રશ્નો જે છે આપણને 16 પ્રશ્નો પૂછવામાં આવશે અને એના 16 માર્ક્સ છે। તો બધા હેતુલક્ષી છે, જેની અંદર આપણે એમસીક્યુ પણ લઈ શકાય, શોર્ટ ક્વેશ્ચન પણ લઈ શકાય, સાથે સાથે ડેફિનેશન પણ લઈ શકાય છે, ખાલી જગ્યા પણ લઈ શકાય છે। તો આવી રીતે આપણે શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછી શકાય છે, તો એ 16 ક્વેશ્ચન હશે પહેલા વિભાગની અંદર। બીજો વિભાગ હશે હંમેશા ટૂંકા જવાબી છે, ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો હશે, અને એની અંદર આપણને 11 પ્રશ્નો પૂછવામાં આવશે, અને ટોટલ એનો ગુણભાર પ્રત્યેકના 2 માર્ક છે એટલે ટોટલી 22 માર્કનો ગુણભાર આપણને પ્રાપ્ત થશે। એના પછી આપણને ટૂંક જવાબી પ્રકારના પ્રશ્નો જે છે એટલે 3 માર્કના પ્રશ્નો આપણને પૂછાશે, અને 3 માર્કના પ્રશ્નોની સંખ્યા આપણને 9 છે, અને સાથે સાથે આપણને જોશું એનો ગુણભાર જે છે એ 27 માર્ક્સ, 27 માર્કના જે 3 માર્કના પ્રશ્નો પૂછાશે એમાં ટોટલ પ્રશ્નોની સંખ્યા ટોટલી આપણે જોશું તો એની અંદર 9 હશે એવું કહી શકાય છે। એના પછી આપણને લાંબા પ્રશ્નો જે છે, લોંગ પ્રશ્નો જે છે, એમાં 5 માર્કના પ્રશ્નો છે એ 3 પૂછાશે, એમાં એક ઇન્ટરનલ ઓપ્શન પણ હશે આપણની અંદર, અને ટોટલ એનો ગુણભાર જે છે 15 માર્ક્સનો હશે। તો આ બધા 1 માર્કના, 2 માર્કના, 3 માર્કના અને 5 માર્કના ટોટલી આપણને 39 પ્રશ્નો અને 80 ગુણનું આખું આપણું પ્રશ્નપત્રનું સ્વરૂપ હશે એવું આપણે કહી શકાય છે। તો ખાસ 2 માર્કના જે પ્રશ્નો જે છે એમાં ઇન્ટરનલ ઓપ્શનલ 2 ક્વેશ્ચનની અંદર હોઈ શકે છે, અને 3 માર્કના જે પ્રશ્નો જે છે 9 એમાં 1 ઇન્ટરનલ ઓપ્શન હોઈ શકે છે, અને લાંબા પ્રશ્નો જે છે એ 5 માર્ક્સના એની અંદર 1 ઇન્ટરનલ ઓપ્શન હોઈ શકે છે, આમાં જનરલ ઓપ્શન 1 પણ હોઈ શકે નહીં એવું પણ પૂછી શકે છે। તો ખાસ આપણે ધ્યાન રાખશું, હવે આપણે દરેક યુનિટ વાઇઝ અથવા ચેપ્ટર દીસ એનો ગુણભાર કેવા પ્રકારનો છે એની આપણે ડિટેલની અંદર ચર્ચા કરવી છે, કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રકારનો કેટલા માર્ક્સનો ગુણભાર છે અને કેવી રીતે આખું પ્રશ્નપત્ર પૂછાઈ શકે છે એના વિશે આપણે ચર્ચા કરવી છે। તો ખૂબ મહત્ત્વની વાત છે, ઘણી વખત આપણને ચેપ્ટર વાઇઝ ગુણભાર આપણે જાણતા નથી હોતા, અને એને કારણે કેવી રીતે તૈયારી કરવી એનો પ્રોપર આઈડિયા આપણને મળતો નથી, તો એના માટે આપણે પહેલાં ચેપ્ટર વાઇઝ ગુણભાર જે છે આપણે સમજવો ખૂબ જરૂરી છે। તો આપણું પહેલું ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાનની પાયાની કેટલીક સંકલ્પનાઓ જે છે, આ વખતે 80 માર્કની અંદર આપણી અંદર 5 માર્કનું પૂછાવાનું છે। એના પછી એટોમિક બંધારણ જે છે એ 5 માર્ક્સનું છે, એના પછી તત્વોનું વર્ગીકરણ અને એના ગુણધર્મોની અંદર આવર્તિતા છે એ 4 માર્કનું પૂછાશે, આપણો યુનિટ 1 બોલાય છે એ ટોટલી પહેલી પરીક્ષાનો સિલેબસ જે છે એમાં 14 માર્ક્સનો ગુણભાર ધરાવે છે એવું કહી શકાય છે। તો ફર્સ્ટ 3 ચેપ્ટર જે છે એ 14 માર્કનું પૂછાશે, 5 5 4 પ્રકારનું છે। એના પછી ચોથું ચેપ્ટર છે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર પ્રકારની જે રચના જે છે 5 માર્કની અંદર આવે છે, એના પછી દ્રવ્યની અવસ્થાઓ 5 માર્ક્સ, ઉષ્માગતિશાસ્ત્ર 6 માર્ક્સ, અને સંતુલન ઇક્વિલિબ્રિયમ જે છે ટોટલ 7 માર્કનું પૂછાય છે। તો બીજો યુનિટ જે છે એ 23 માર્ક્સનો ગુણભાર ધરાવે છે એવું આપણે કહી શકાય છે। એના પછી આપ જુઓ રેડોક્સ પ્રક્રિયા આપી દીધું છે, તો રેડોક્સ પ્રક્રિયા જે છે એ આપણને 6 માર્કનું પૂછી શકાય છે, સાથે સાથે હાઇડ્રોજન છે એ 5 ગુણનો ગુણભાર ધરાવે છે,
एस विभागना तत्वों है ये 6 मार्क्स गुणभार, पी विभागना तत्वों 7 मार्क्स गुणभार धरावे है। करंट में जे ऑर्गेनिक केमिस्ट्री बे चेप्टर आप दीदा है यहाँ पहलू चेप्टर है पायाना सिद्धांतों पद्धतिओ जे है ये 7 मार्क्स गुणभार धरावे है। साथ हाइड्रोकार्बन जे है ये टोटली अपना 8 मार्क्स गुणभार धरावे है। और लास्ट में आपू एकदम ईजी चेप्टर पर्यावरण रसायन विज्ञान जो है एनवायरमेंटल केमिस्ट्री है ये टोटली अपने 4 मार्क्स गुणभार धरावे है। तो टोटली चेप्टर ने अकॉर्डिंग आपने जोशूँ तो एनो प्रत्येक गुणभार आ रीते थी और अपनों 80 मार्क्स प्रश्नपत्र आखो टोटल वेइटेज तैयार थाय आपने कही शकाय। तो खूब महत्वनु साथ साथ आपने जोशूँ तो एनी अंदर एस विभाग शॉर्ट क्वेश्चन है विभाग एक विभाग ए बोलो विभाग एक पण बोली शकाय। तो एनी अंदर हमेशा हेतुलक्षी 1-16 प्रश्नों એની અંદર આપણે અણુસૂત્ર પણ પૂછીએ, બંધારણીય સૂત્ર આલેખ પણ પૂછી શકાય, ગાણિતિક સૂત્ર આયુપીએસી નામકરણ પૂછી શકાય, ખરા ખોટા પૂછી શકાય, બંધના પ્રકારો પૂછી શકાય, ડેફિનેશન પૂછી શકાય છે, એમસીક્યુ પણ પૂછી શકાય છે, ખાલી જગ્યા પણ પૂછી શકે, ગમે તે ક્વેશ્ચન આપણને પૂછી શકાય છે એ હંમેશા એનો વેઇટેજ 16 માર્ક્સનો છે એવું આપણને કહી શકાય છે। બીજો જે વિભાગ જે છે જેને આપણે સેક્શન બી કહીએ છીએ એમાં કુલ 11 પ્રશ્નો હશે અને એનો ગુણભાર 22 માર્ક્સનો છે, પ્રત્યેક પ્રશ્ન 2 માર્કનો ગુણભાર ધરાવે છે અને એના ઉત્તરો જે છે એનો આન્સર જે છે એકદમ શોર્ટ રીતે આપણને આપવાનું રહેશે અને ઇન્ટરનલ ઓપ્શન એની અંદર હંમેશા 2 ક્વેશ્ચનની અંદર રહેશે કે જે ઇન્ટરનલ ઓપ્શનની અંદર રહેશે। એના પછી વિભાગ ત્રીજો હોય છે 28-36 પ્રકારના પ્રશ્નો જે છે એની અંદર ટોટલ 9 પ્રકારના પ્રશ્નો 3 માર્કનો સમાવેશ થાય છે જે સેક્શન સીમાં હોય છે અને પ્રત્યેકનો ગુણભાર 3 9-27 માર્કનો ચેપ્ટર ગુણભાર જે છે પ્રશ્ન 3નો છે એવું આપણે કહી શકાય છે અને એમાં 2 પ્રશ્નોની અંદર ઇન્ટરનલ ઓપ્શનલ રહેશે એવું આપણે કહી શકાય છે। એના પછી વિભાગ ડી જેને આપણે પ્રશ્નનો વિભાગ 4થો છે એ 37-39 ત્રણ પ્રકારના પ્રશ્નો દરેકનો ગુણભાર 5 માર્કનો રહેશે અને એમાં જનરલ ઇન્ટરનલ ઓપ્શનલ જે છે 1 રહેશે અને ટોટલ 15 માર્ક્સ જે છે એવી રીતે આપણું 50 માર્કનું જે પ્રશ્નપત્ર જે છે એનો ગુણભાર આવી રીતે આપણે તૈયાર કરી શકાય છે અને આપણે આવી રીતે એનું વેઇટેજ જે હોય છે એવું આપણે દર્શાવી શકાય છે। તો આમ પ્રશ્નપત્રનું સ્વરૂપ છે કેમેસ્ટ્રીની અંદર કેવા પ્રકારનું રહેશે એની અંદર આપણે ડિટેલની અંદર ચર્ચા કરી છે। એવી જ અવનવી માહિતી મેળવવા માટે 11-12 સાયન્સની અંદર એબીસી ક્લાસીસ ગાંધીનગરની અંદર ઓનલાઈન અને ઓફલાઈન માધ્યમથી ચાલી રહ્યું છે તો એની અંદર તમે જોડાઈ પણ શકો છો અને આવા આપણે ઇન્ફોર્મેશન સાયન્સને રિલેટેડ જોઈતી હોય તો એ ચેનલ ઉપર સબસ્ક્રાઇબ જોઈન અને શેર કરી શકો છો। થેન્ક યુ।